शिवरात्रि आज जे शिवरात्रिनो पर्व छे એ આપણે ઉજવવાના છે અને એ પહેલા લેટ મી ટેલ યુ વેલકમ ટુ રસોઈની રમઝટ અને તમને લોકોને ખબર જ છે કે રસોઈની રમઝટ પર આપણે દરેક ફેસ્ટિવલને એક અલગ જ રીતે સેલિબ્રેટ કરીએ છે તો આજનો આ મહાશિવરાત્રિનો જે તહેવાર છે એ પણ આપણે અલગ જ રીતે સેલિબ્રેટ કરવાના છે અને કઈ રીતે સેલિબ્રેટ કરવાના છે અને મહાશિવરાત્રિનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે મળીએ મારા ઝરીભાઈ શાસ્ત્રીને અને એમને પૂછીએ તો અત્યારે મારી સાથે જોડાયા છે મહારાજ આંગીરાસ શાસ્ત્રી અને મહારાજ હરિભાઈ શાસ્ત્રી મળીએ એમને વેલકમ ટુ ધ શો મહારાજ હર હર મહાદેવ મહારાજ આપણા વ્યુઅર્સને મહાશિવરાત્રિ વિશેના જે એ પર્વ છે એનું ઇમ્પોર્ટન્સ જણાવવા વિનંતી આપણા ભારત વર્ષની અંદર શિવ શિવનો અર્થ જ કલ્યાણ થાય અને કલ્યાણ રૂપી રાત્રિ આ શિવરાત્રિ એટલે પૂરી રાત શિવજીને અર્પણ હોય છે અને વર્ષમાં 11 નાની શિવરાત્રિ આવતી હોય છે આ મહા મહિનામાં આવતી 12મી શિવરાત્રિ એ મહાશિવરાત્રિ કહેવાય આ શિવરાત્રિમાં આખી રાત શિવનું યજન કરવાથી આ ભવ પાર થઈ જવાય મનની જે કંઈ વર્ષ દરમિયાન આપણી જે ઈચ્છાઓની અપેક્ષાઓ હોય એ પૂર્ણ થાય છે એટલે અમે આજે જાતે જ શિવનું શિવલિંગ બનાવી આ વિદ્વાન બ્રાહ્મણો પાસે ચાર પ્રહરની પૂજા રાખી છે અને ચાર પ્રહર શિવજીનું યજન પૂજન ચાલશે અને મહારાજ હું તમને પૂછવા માંગીશ કે એવું કહેવાય છે કે શિવજી એટલે કે ભોળેનાથ અને એમના નામે આપણે ઉપવાસ કરીએ તો મનની બધી ઈચ્છા પૂરી થઈ જતી હોય છે અને મહાશિવરાત્રિ સૌથી મહાપર્વ છે શંકર ભગવાનનો તો એ વિશે તમારું શું કહેવું છે મહાશિવરાત્રિ શિવ એટલે કલ્યાણ વેદઃ શિવઃ શિવઃ વેદઃ શિવ એ જ વેદ છે અને વેદ એ જ શિવ છે રુદ્રમ જેનો બીજું નામ છે રુદ્ર શિવજીનું બીજું નામ રુદ્ર છે રુદ્રમ દ્રાવયતિ નાશયતિ ઇતિ રુદ્રઃ જે દુઃખને દૂર કરે છે જે દુઃખને સંતાપને દૂર કરે છે એનું નામ જ રુદ્ર શિવજી એના ઘણા બધા મંત્રો છે અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પુત્ર મૃવી લિખત યદિ ગૃહિતવા શારદા સર્વકાલમ તદ્વિધ ગુણાના મિશ પારમ નયાતિ હિમાલય જેવો મોટો પર્વત હોય અને પર્વત જેવો કાગળ હોય અને સમુદ્રરૂપી શાહીનો ખડીયો લઈને અને કલ્પવૃક્ષ સમાન જેને કહેવાય ડાળી લઈ અને સાક્ષાત સરસ્વતી પણ સદાય જો લખ્યા કરે ને એ કાગળ ઉપર તો પણ શિવજીનો કોઈ પાર આવી શકે એમ નથી એવા ભગવાન ભોળાનાથ છે શિવજી છે અને આઠે આઠ પ્રહરનું મહાશિવરાત્રિમાં ખૂબ જ મહત્વ છે દિવસના ચાર પ્રહર અને રાત્રિના ચાર પ્રહર એવા આઠ પ્રહરનું ખૂબ જ મહત્વ એવા મહાશિવરાત્રિમાં બતાવવામાં આવ્યું છે અને જે ચાર પ્રહરની રાતની પૂજાનું ખૂબ જ મહત્વ છે જે કેવળ રાતની નિશ્ચિત કાળમાં 12-3ના સમયના ગાળા દરમિયાન પણ જો એક પ્રહરની પણ જે કંઈ વ્યક્તિ મનુષ્ય જે પૂજા કરે છે શિવજીને બિલીપત્ર એક લોટો જળ અર્પણ કરે છે પુષ્પ અર્પણ કરે છે તો ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે છે કારણ કે ભગવાન પોતે જ એક સત્ય સ્વરૂપ છે શિવ સ્વરૂપ છે કલ્યાણકારી છે માટે ભગવાન શિવ બધાનું કલ્યાણ કરે અને દરેક વ્યક્તિએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પણ એક વખત તો આ શિવજીના એક પ્રહરની પૂજા તો એમણે મહાશિવરાત્રિએ કરવી જ જોઈએ જેથી કારણ કે જલધાર શિવ પ્રિય નમસ્કારો પ્રિયો ભાનુ હું અલંકારો પ્રિયો વિષ્ણુ હું બ્રાહ્મણ ભોજન પ્રિય નમસ્કાર એ ભગવાન સૂર્યનારાયણને જેમ પ્રિય છે અલંકાર વિષ્ણુ ભગવાનને પ્રિય છે બ્રાહ્મણોને ભોજન પ્રિય છે એવી રીતે શિવજીને કેવળ જળ દ્વારા એનાથી ભગવાન શિવજી રીઝાઈ જાય છે એવા ભગવાન શિવને નમસ્કાર અને આજે બ્રાહ્મણો દ્વારા એવી મહાપૂજા અમે શિવરાત્રિમાં કરી રહ્યા છે તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના અને આજે આપણે એક અલગ જ રીતે આ તહેવારની ઉજવણી કરવાની છે તો એ તહેવારમાં આપણે જે ભોગ ચડાવીએ એની તૈયારી હું કરું અને તમે આ શિવલિંગની તૈયારી કન્ટિન્યુ રાખો આપણે મળીએ થોડા ટાઈમ પછી મહાઆરતીની
પ્રિપરેશન થઈ રહી છે તો એના માટે આપણે ભોગની પણ પ્રિપરેશન કરવી પડશે, જેના માટે ભાવનાબેન મારી સાથે જોડાઈ ગયા છે, જે આપણને શીખવાડવાના છે બે સરસ મજાની રેસીપી. તેમને મળી અને પૂછે કે કઈ રેસીપી શીખવાડવાના છે. તો ભાવનાબેન, તમે આજે ભોગ ચડાવવા માટેની રેસીપી શીખવાડવાના છો, બે સરસ મજાની. બે નહીં ચાંદની, આપણે ત્રણ શીખવાડવાની. શું વાત છે! એટલે મહાશિવરાત્રી નો આ પર્વ છે તો બે નહીં પણ આપણે ત્રણ રેસીપી શીખશું અને ભોગ ચડાવવાના છે. અને આજે આપણે ફર્સ્ટ રેસીપી કઈ શીખવાડવા? આપણે પહેલા આપણે જે ઠંડાઈના લાડુ શીખવાના છે, પણ એની માટે આપણે પહેલા જે પ્રિપેરેશન કરવાની છે એ આપણે જે એની ઠંડાઈ બનાવવાની છે એટલે કે ચટણી બનાવવાની છે એનાથી શરૂ કરીશું. તો ઠંડાઈના લાડુ પહેલા જે ચટણી બનાવવાની છે એના માટે આપણને સામગ્રી કઈ કઈ જોઈએ? એની માટે આપણને જોઈશે કે ખાસ કરીને બદામ પિસ્તા, જે બી આપણા નટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એ બધા જોઈશે. લીંડી પીપર જોઈશે, વરિયાળી જોઈશે. એની અંદર આપણે એલચી છે, કાળા મરી છે, કાળા મરી અને સફેદ મરી એ બે આપણે યુઝ કરીશું. સાથે આપણે આ વખતે અમે ખાસ એક પ્રિપેરેશન કર્યું છે, જેમાં રોઝ વોટરને બદલે આપણે રોઝ સિરપ ઘરે જ બનાવેલું અને એમાંથી જ આપણે પ્રિપેરેશન કરવાનું છે. અને આ જે ઠંડાઈ બનાવવાના છે, મગજતરીના બી એ મસ્ટ હોય છે. એટલે મગજતરીના બી છે એ બધા જેટલા નટ્સ આપણે રોજ આપણા એમાં ઉપયોગ કરતા હોય એ બધા નટ્સને પીસી અને બારીક પાવડર કરી અને એની ચટણી આપણે બનાવવાના છે. અને બેઝિક ઠંડાઈના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે આપણને ટૂંકમાં. જી. અને આપણે લાડુ બનાવવાની શરૂઆત કરીએ પહેલાં તમે કીધું કે ચટણી બનાવવાની શરૂઆત કરવાની છે, તો ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં શું કરીએ? એટલે આપણે એક એક પછી વારા ફરતી બધું નાખતા જઈએ અને એ પ્રમાણે હું તને માપ બી કહી દઈશ. સૌ પ્રથમ આપણે લઈશું ખસખસ પાવડર. ખસખસ એ જે ઠંડાઈ છે એનો મેઇન એ છે. એ આપણે લગભગ 3 ટેબલ સ્પૂન લીધું છે. ઓકે. એવી રીતે લીંડી પીપર છે એ આપણે 2 ટેબલ સ્પૂન લેવાના છે. લીંડી પીપરથી તીખાશ બી આવે અને ચટણીનો કલર બી સારો આવે. બરાબર. એવી રીતે જ આપણે બદામ છે, બદામ આપણે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું આપણે નાખીશું. કાજુ બી આપણે 3 ટેબલ સ્પૂન નાખીશું. ઓલરેડી આ 3 ટેબલ સ્પૂન જ છે આપણે, એટલે ડાયરેક્ટ નાખી દઈએ છે. ઓલરાઈટ. એવી રીતે બદામ, એવી રીતે આ બીજી બદામ છે જે આપણે છાલ સાથે આપણે લીધેલી છે. એટલે તમે બે પ્રકારની બદામ લીધી છે. આ લવિંગ પાવડર છે, લવિંગ પાવડર બી તમારે 1 ટેબલ સ્પૂન લેવાનું. એલચી પાવડર આપણે જરા વધારે લઈશું, એટલે આપણે લગભગ 3 ટેબલ સ્પૂન એલચી પાવડર લઈશું. કાળા મરી પાવડર બી તમારે ઓછું વધતું નાખવું હોય એ પ્રમાણે લઈશું. અત્યારે આપણે લીલી પીપર વધારે લીધી છે તો આપણે 1 ટેબલ સ્પૂન લઈશું. બરાબર. સફેદ મરી બી 1 ટેબલ સ્પૂન લઈશું. વરિયાળી પાવડર છે એ 3 ટેબલ સ્પૂન લઈશું આપણે. ઓકે. સાથે આપણે પિસ્તા છે એ બી 3 ટેબલ સ્પૂન છે. આ જે માપ આપણે બનાવીએ છીએ અત્યારે એ આપણી 3 રેસીપી સાથે કરીને આપણે બનાવવાના છે. બરાબર. આ ઘરે જ પ્રિપેરેશન કરેલું રોઝનું સિરપ છે એ આપણે નાખીશું. રોઝ વોટરને બદલે આપણે રોઝનું સિરપ નાખીએ છીએ. ઓકે. અને પહેલાં આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર લિક્વિડ ફોર્મમાં આપણે જે ખાંડની ચાસણી બનાવી રાખી છે એ આપણે જરૂર મુજબ નાખવાનું છે. નાખતા જવાનું છે અને હલાવતા જવાનું છે જેથી કરીને અને જેમ જેમ આપણે ઘસીએ એમ એમ એનો જે સ્વાદ છે એ અનેરો થાય છે. ચાંદની આપણી આ ચટણીનું પ્રિપેરેશન તૈયાર થઈ ગયું છે, એટલે એમાંથી અડધું આપણે કાઢી લઈએ, બાકીના ગોળાવાળી અને આપણે ઠંડાઈ લાડુ બનાવીશું. શ્યોર. આપણે કાઢી લઈશું. આપણે
આપણે સ્ટફિંગ માટેના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બેઝ માટેનું તૈયાર કરીએ. એની માટે આપણે લગભગ 250 ગ્રામ જેટલા કોપરાનું છીણ લઈશું. તેમાં આપણે 1/2 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. બરાબર, પહેલાં હલાવી લઈશું અને આપણને જરૂર લાગે તો આપણે વધારે લઈશું. પહેલાં આપણે એના ગોળા વાળીને તૈયાર જોઈ લઈએ. જો વળાતા હોય તો તૈયાર કરી દઈએ મસળીને અને પછી આપણે એનું સ્ટફિંગ કરીએ. તો તમે હવે જે લાડુ બનાવ્યા છે એમાં ચટણીનું સ્ટફિંગ કરશો? જી, સ્ટફિંગ આપણે એવું કરવાનું છે કે થોડું દેખાય, બરાબર, એટલે આપણને ખ્યાલ આવે કે આ જે લાડુ બનાવ્યા છે એ ઠંડાઈના લાડુ છે. એવી રીતે એને તમે બીજા શેપ પણ આપી શકો અને વ્હાઈટમાં ગ્રીન કલર પણ સરસ લાગે. ચાંદની, આપણા ઠંડાઈ લાડુ તૈયાર છે. આપણે એને સર્વિસિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે ઉપર મેં કહ્યું એમ આપણે એક એક કેસર છે તે લગાવી દઈએ. ચાંદની, તૈયાર છે આપણા ઠંડાઈ લાડુ. અને ભાવનાબેન, ઠંડાઈ લાડુનો આપણે પ્રસાદ ધરાવવાનો છે, એટલે હું કે તમે આપણે કોઈ જ ટેસ્ટ નહીં કરીએ. આફ્ટર ધ શોર્ટ બ્રેક આપણે બીજી રેસિપી બનાવશું. ચોક્કસ. ઠંડાઈના લાડુ તો રેડી થઈ ગયા છે. આપણે મહારાજને પૂછીએ કે શિવલિંગ કેટલું બનીને રેડી થયું છે. શિવલિંગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. હવે થોડુંક આપણે જે શિવલિંગને ફાઇનલ ફિનિશિંગ જે આપણે આપવાનું છે એ હવે આપણે ટૂંક સમયમાં આપી દઈશું અને પછી આપણે આરતી તરફ પ્રયાણ કરીશું. એટલે શણગારી લઈએ પછી આપણે મહાઆરતી કરવાની છે. મહાઆરતી કરશું, પહેલા આપણે શિવલિંગને શણગારી લઈશું પછી આપણે મહાઆરતી તરફ પ્રયાણ કરીશું. અને મહારાજ શણગારતા હશે કેટલો ટાઈમ થશે? 1.5 કલાક. ઓકે, તો શિવલિંગ શણગારવામાં 1.5 કલાકનો ટાઈમ બાકી છે અને ભોગ ચડાવવા માટે રેસિપી શીખવાની પણ બાકી છે. તો આ બંનેની તૈયારી કરી લઉં હું, ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. આપણે મહારાજની સાથે વાત થઈ એમ એક બાજુ શિવલિંગની પ્રિપરેશન્સ પણ થઈ ગઈ છે જે ઓલમોસ્ટ થવા આવી છે અને આપણી પણ એક રેસિપી રેડી છે. તો ભાવનાબેનને પૂછીએ કે બીજી બંને રેસિપી કઈ છે. તો ભાવનાબેન, બીજી બંને રેસિપીમાંની ફર્સ્ટ કઈ છે? પહેલી છે આપણે સાબુદાણા મોસ. ઓકે, તો બનાવવાની શરૂઆત કરીએ. હા, પહેલા સૌથી પહેલા મેં કહ્યું એમ આપણે આ ચટણીને લિક્વિડ બનાવી દઈએ. એમાં લિક્વિડ બનાવવા માટે આપણે ચાસણી ઉમેરીએ વધારે, પણ ઓલરેડી આપણે જે સાબુદાણા છે એને પાણીમાં જ ફક્ત આપણે ગરમ કરીને ખીર જે હોય બનાવીએ એ રીતની બનાવેલી છે. ઓકે, હવે આપણે આ નાના નાના જે ગ્લાસ છે એની અંદર આપણે પહેલાં ચટણી ભરીશું. એની ઉપર આપણે સાબુદાણા નાખીશું. આપણે ફરી એની ઉપર એકવાર આપણે ચટણી પાથરીશું. ફરી આપણે તૈયાર કરેલું ચાઇના ગ્રાસમાંથી તૈયાર કરેલું નાખીશું અને સાથે સાથે એની ઉપર ચોકલેટ સિરપ નાખીશું. બરાબર, અને આ રીતે આપણે, અને મેં કહ્યું એમ કે આપણે ઠંડાઈ કે જે બનાવીએ તો આપણે એના પર કેસર કરીએ અને સાથે સાથે મગજ તરીના બી મૂકીશું. તો આપણા સાબુદાણા મોસ તૈયાર થઈ ગયા છે અને એવી જ રીતે તમે બીજે બી ગ્લાસ તૈયાર કરશો. ચાંદની, આપણા સાબુદાણા મોસ તૈયાર થઈ ગયા છે. બરાબર, તો હવે સેકન્ડ રેસિપી આપણે કઈ શીખવાના છે? આપણે થર્ડ એટલે આપણે એ આપણે શીખવાના છે, ઠંડાઈ શીખવાના છે. બરાબર, અને શિવરાત્રિના દિવસે ઠંડાઈ વગર તે દિવસ જ અધૂરો લાગે. આમ તો ભાંગ નાખીએ તો જ એનો દિવસ વધારે સારો લાગે,
આમાં આપણે જે બધી ચટણી બનાવી હતી એમાંથી આપણે અડધા ભાગની અંદર મેં પહેલેથી બરફ નાખી રાખ્યો છે એટલે અડધા ભાગની ચટણી અંદર નાખી દઈશું. બરાબર. ત્યારબાદ આપણે જે શુગર સિરપ હતું એ બધું લઈ લઈશું. આ લગભગ આપણે 500 ગ્રામ જેટલું દૂધ છે એ આપણામાં નાખી દઈશું. તો આપણે ઠંડાઈ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ પણ કરી દઈએ. તો ચાંદની આપણી ઠંડાઈ બી તૈયાર થઈ ગઈ છે. તો ભાવનાબેન આપણી ત્રણેય રેસીપી એટલે કે શંકર ભગવાનને ચડાવવાનો પ્રસાદ રેડી છે એન્ડ આઈ એમ શ્યોર કે અત્યાર સુધીમાં શિવલિંગ પણ રેડી થઈ ગયું હશે. તો આપણે મહાઆરતી તરફ પ્રસ્થાન કરીએ. ચોક્કસ. મહારાજ મને પણ થોડો પ્રસાદ આપો ને પ્લીઝ. ગાડી થઈ ગઈ છે મહારાજ. પ્લીઝ આ ના પીવાય મહારાજ. ભોગ ચડાવવાનો છે તો હું તો થોડુંક લઈ શકું ને. તો લે તું પણ પી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એવી રીતે શિવલિંગ રેડી છે અને મહાભોગ માટે પ્રસાદ પણ રેડી છે. તો મારા જ હવે આશરે કેટલો ટાઈમ થશે મહાઆરતી માટે? ફક્ત આપણે શણગાર કરી ત્રિપુન લગાવી ભગવાન શિવજીને અને આપણે મહાઆરતીની તૈયારી કરશું. પુષ્પ વગેરે ચડાવીને મહાઆરતીની આપણે શરૂઆત કરશું. તો આપણે શરૂઆત કરીએ. ઓમ નમઃ સ્વાહાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચ રુણાય ચ નમઃ શંગાય ચ પશુપતયે ચ નમઃ ઉગ્રાય ચ ભીમાય ચ નમઃ અગ્રે વધાય ચ ધૂરે વધાય ચ નમઃ હંત્રે સહનીયસે ચ નમઃ વૃક્ષે શંભવે તમયોભવે ચ નમઃ શંકરાય તમયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય ચ. તો ફ્રેન્ડ્સ આજે આપણે ત્રણેય રેસીપી શીખી
કરી છે જેને આપણે મહાભોગમાં પ્રસાદ તરીકે ધરાવી છે અને મહાઆરતી પણ કરી છે. આઈ હોપ આ સારી વાઇફ તમારા સુધી પણ પહોંચી હોય એન્ડ આઈ હોપ શંકર ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. આપણે મળવાના છીએ આવતીકાલે રસોઈની રમઝટ પર. ત્યાં સુધી મને રજા આપો. હર હર મહાદેવ. Swell la la la.